નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમે બધા મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તારીખ 25/6/2020 ગુરુવારે સંસ્કૃતની અંદર આપણે સળંગ્યા એટલે શુદ્ધ સળંગ્યા એટલે કે સંખ્યા જ્ઞાન, બરોબર? આપણે ગુજરાતીમાં એને સંખ્યા કહીએ, સળંગ્યા એટલે સંખ્યા, અંકો સંખ્યા, અંકો હિન્દીમાં એને ગિનતી પણ કહીએ. તો આજે આપણે સંખ્યા ગણવાની છે. આપણે ગુજરાતીમાં બોલીએ 1 2 3 4 5 6 7 8 9 10, તો એને હિન્દીમાં આપણે શું કહીએ કે 1 2 3 4 5 6 7 8 9 10. ઇંગ્લિશમાં બોલીએ 1 2 3 4 5 6 7 8 9 10. તો હવે સંસ્કૃતની અંદર આ જે સંખ્યા છે એને શું કહેવાશે એ આપણે આજે શીખવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શીખીશું. તો સૌથી પહેલા આપણે હું અંકમાં લખું છું સંસ્કૃત અંકો. તો વિદ્યાર્થી મિત્રો જો એક વાર 2 3, તો આ તમે કયો કહેશું કે આ હિન્દી અંકો થાય. તો હિન્દીમાં અને સંસ્કૃતમાં અંકો સેમ આવશે, બરોબર? એક જ સરખા આવશે, ખાલી આપણે એનું શબ્દમાં અને ઉચ્ચારણ બદલાશે. એટલે આ એક છે તો એને આપણે હિન્દીમાં આ રીતે લખીએ છીએ અને એક કહીએ છીએ. પરંતુ સંસ્કૃતમાં શું થશે? તો સંસ્કૃતમાં એને એકમ કહેવાશે. શું કહેવાશે? એકમ. તો અહીંયા પણ આપણે આ ભણવાનું છે કે ભાઈ અંકની અંદર જો આપણે સંસ્કૃત અને હિન્દીની સંખ્યા જોઈએ, સંખ્યા બરાબર, તો એ સરખી આવશે. પરંતુ શબ્દોની અંદર અને ઉચ્ચારણની દ્રષ્ટિએ હિન્દી અને સંસ્કૃતમાં તફાવત જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અંકો જે છે હિન્દી અંકો, એને સંસ્કૃતમાં કઈ રીતે એનું ઉચ્ચારણ થાય અને એને શું કહેવાય આપણે શીખવાનું છે. તો આપણે હિન્દી અને સંસ્કૃત બંને અંકો લખીશું અને ભણીશું. આપણે પહેલા ગુજરાતી અંકો લખીએ, બરાબર? ત્યાં 1, તો એને હિન્દી 1. અને હવે એને સંસ્કૃતમાં શું કહેવાશે? તો એકમ. પછી આપણે લઈશું 2 વગેરે 2, તો આ 2, અને એને સંસ્કૃતમાં કહેવાશે 2. શું કહેવાશે? 2. ત્યારબાદ 3, તો 3 ને સંસ્કૃતમાં કહેવાશે 3. શું કહેવાશે? 3. અહીં હવે ત્યારબાદ
તો હવે આ 10 નું ઉચ્ચારણ પણ શું થશે તો 10 તો જો ગુજરાતીમાં પણ 10 બોલાય હિન્દીમાં પણ 10 બોલાય અને સંસ્કૃતમાં પણ એને 10 જ બોલાય હવે ત્યારબાદ આવશે 11 તો હવે 11 ને આપણે સંસ્કૃતમાં કહેવાશે એકાદશ શું કહેવાશે એકાદશ 10 ની ઉપર એક આવ્યો એટલે કે અહીંયા આગળ જો સરવાળો થતો કે 10 અને 10 ની ઉપર કેટલા આવ્યા એક આપણે 10 માં એક ઉમેરીએ તો કેટલા થાય 11 તો 10 ની અંદર એક ઉમેરીએ એટલે એકાદશ એટલે કે 11 હવે આવશે 12 તો 12 ને આપણે સંસ્કૃતમાં કહીશું દ્વાદશ દ્વાદશ જો અહીંયા પણ સ શરણાઈમાં આવશે અહીંયા આગળ પણ શરણાઈમાં હોય પણ શરણાઈ નથી બરોબર તો 12 ને કહેવાશે દ્વાદશ તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આગળ જોઈએ એક એટલે એકમ બે એટલે દ્વે ત્રણ એટલે ત્રીની ચાર એટલે ચતવારી પાંચ એટલે પંચ છ એટલે ષટ સાત એટલે સપ્ત આઠ એટલે અષ્ટ નવ એટલે નવ દસ એટલે દસ અગિયાર એટલે એકાદશ અને બાર એટલે દ્વાદશ તો વિદ્યાર્થી મિત્રો હવે હું તમને એક ગીત સંભળાવું કે આ સંખ્યા જે આપણે શીખાઈ હતી એમાં એક થી દસ સુધીની સંખ્યા છે એક અગિયાર અને બાર નું છે ને પણ એક થી દસ સુધીની સંખ્યા છે તો એક થી દસ સુધીની જે સંખ્યા આપણે શીખ્યા એનું એક ગીત હું તમને સંભળાવું છું એકમ દ્વે વદંતુ સર્વ ત્રીણિ ચત્વારિ આને બારિ પંચમ ષષ્ઠમ ધ્યેય નિષ્ઠ સપ્તમ અષ્ટમ કરણ ભટ નવમ દસમ સંસ્કૃત પ્રવેશમ તો વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યા થઈ હવે એનિમેશન વિડિયો દ્વારા તમે આજે આપણે સંખ્યા ભણે એને ફરી એકવાર એનિમેશન વિડિયો દ્વારા તમે ભણો એકમ એટલે એક દ્વે એટલે બે ત્રીણી એટલે ત્રણ ચતવારી એટલે ચાર પંચ એટલે પાંચ ષટ એટલે છ સપ્ત એટલે સાત અષ્ટ એટલે આઠ નવ એટલે નવ દશ એટલે દસ એકાદશ એટલે અગિયાર દ્વાદશ એટલે બાર
આપણે